વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ ઉપર આવેલ દત્તનગર અને ચામુંડા નગર વિસ્તાર કાદવ કિચડ અને ગંદકીમાં ગરકાવ થતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરાનો પૂર્વ વિસ્તાર આજવા રોડ પર આવેલું ચામુંડા નગર અને દત્તનગર આ વિસ્તાર ગંદકી અને અઢળક કાદવ કિચડમાં ગરકાવ થયું છે. આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા તેમજ ઉભરાતી ગટરોના પાણીથી કાદવ કિચડ થતા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, જેને કારણે સ્થાનિક રહીશો તંત્રના પાપે નરકાગાર ભર્યું જીવન ગુજારવા મજબૂર બન્યા છે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં કોરોનાથી પછી પણ પહેલા રોગચાળાથી મરી જઈશું હોવાનું રહીશો જણાવી રહ્યા છે. આ અંગે તંત્રના પેટનું પાણી નહીં હાલતા આજે શિવસેનાના શહેર પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટે વિસ્તારની મુલાકાત લઈ તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા. અમારી સમસ્યા છે, આ ગારા કિચડ છે, બધા છોકરા બીમાર ઘરમાં પડે છે. હવે કેવી રીતે રહેવાનો? અમારે ઘરમાં પાણી બી હારો નહીં, ગટર લાઈન નો બધો પાણી ગંધાય છે. કેવી રીતે છોકરા બી પી પીને બધા બીમાર પડી ગયા છે અને મચ્છર બધા કાઢે છે. આ રોડ ની જરાક સફાઈ કરાવો, ગટર લાઈન ની બેન. તમે વેરો ભરો છો તો શું તમને લાગે છે કે આ તમને સુવિધા મળી રહી છે? કશું નથી મળતી. આટલો વેરો ભી હમણાં 8-7 હજાર રૂપિયા જેવા વેરો ભરેલો છે. ઘરમાં કમાણી 1 રૂપિયાની નથી. લોકડાઉન ના હિસાબથી ઘરમાં બેઠેલા છે બધા. અને ટક લાઈને ટક ખાય એમાં શું કરવાનું અમારે? હમણાં 8 અઠવાડિયા થઈ ગયા છે, લાઇટ બિલ આવે છે, લાઇટ બિલ નથી ભરેલો અમે. હવે પૈસા ઘરમાં હોય તો લાઇટ બિલ ભરવા જઈએ ને, નહીં તો કઈથી ભરીએ? છોકરા ઘરમાં બીમાર પડેલા છે, મારો ઘરવાળો બી, મારો ધણી બી બીમાર પડેલો છે. કેવી રીતે અમારે સુવિધા કરવાની બેન? આના માટેની કોઈ રજૂઆત છે આપની? કશું નથી. કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર આજવા રોડ ઉપર આવેલ ચામુંડાનગર દત્તનગરનો આ વિસ્તાર છે. પોતાની એસી કેબિનમાં બેસી કોન્ટ્રાક્ટરો સાથે જે સમજોતા એક્સપ્રેસ ચલાવનારા અધિકારીઓ અને જેની ઉપર કોર્પોરેશનના શાસક પક્ષનો કોઈ પણ અંકુશ નથી, જેના કારણે બેફામ અને બેલગામ બનેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની જે સમજોતા એક્સપ્રેસ ચાલી રહી છે, જેના કારણે ખાલી માત્ર કાગળ ઉપર સ્માર્ટ સિટી વડોદરા શહેરને સિંગાઈ અને સાંગાપોર બનાવનારા અધિકારીઓ માટે હું આ તમને નજારો બતાવી રહ્યો છું કે આ જોઈ લો તમારી સ્માર્ટ સિટી અને તમારા વડોદરા શહેરને સિંગાઈ અને સાંગાપુર બનાવવાની જે ડંફાસો મારો છો એનું આ પોલ ખોલનારું એક બહુ મોટો વિસ્તાર છે, જ્યાં વરસાદના કારણે પૂરો ને પૂરો વિસ્તાર કિચડમાં ગરકાવ થઈ ગયો છે, ગંદકી છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, જે હું તો કહું છું કે કોરોનાથી જેટલા લોકો નહીં મરે એ તમારા લોકોના પાપના કારણે આ પૂર્વ વિસ્તારના લોકો આ ગંદકી અને એનામાંથી થતા રોગચાળાના કારણે મરશે. હું તમને એક જ વસ્તુ પૂછવા માંગુ છું કે સ્માર્ટ સિટીની તમારી પરિભાષા શું છે? શું સ્માર્ટ સિટીમાં આ કિચડમાં રહેવાનું, દૂષિત પાણી પીવાનું અને એ દૂષિત પાણીના વેરા ચૂકવવાના? માત્ર કાગળ ઉપર કામગીરી બંધ કરો. પૂર્વ વિસ્તારમાં કોઈ પરિવારજન અહીંયાથી કોઈ પોતાનું સ્વજન ગુમાવશે ત્યારે તમે આંખ ખોલશો, કે એમની મોત કોઈની થશે ત્યારે તમે અહીંયા આવીને માત્ર ફોટા પડાવશો. નવા નિયુક્ત કમિશનર સ્વરૂપ સાહેબ, હવે તમે વડોદરાનું સ્વરૂપ ખરેખર બદલો એવી આપની પાસે આશા છે.